આરોગ્ય વિભાગની યાદી અને ડોક્ટર અનિલ પટેલ સીડીએચઓના જણાવ્યા મુજબ જે આજરોજ કોવિડ-19ની માહિતી મળે છે એ પ્રમાણે વલસાડ તાલુકામાં 6 કેસ નોંધાયા છે, જેમાં 5 પુરુષ અને 1 સ્ત્રી છે. વલસાડના નંદાવલા ખાતે 33 વર્ષીય પુરુષ, વલસાડના હાલરમાં 55 વર્ષીય પુરુષ. અહીં જે પ્રેસ નોટ લોકો સુધી પહોંચી છે એમાં એક સુધારો સમજી લેવો, જે મહાલક્ષ્મી ટાવર તિથલ રોડ છે એની જગ્યાએ વિજયા લક્ષ્મી એપાર્ટમેન્ટ છે, જે મહાલક્ષ્મી ટાવરની પાછળ છે, અને તેમાંથી 2 વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે. ફરી આપ ધ્યાન પર લેશો, વિજયા લક્ષ્મી એપાર્ટમેન્ટ છે જે મહાલક્ષ્મી ટાવરની પાછળ છે, તેમાં 1 પુરુષ અને 1 સ્ત્રી જે 58 વર્ષીય છે તેઓનો કેસ પોઝિટિવ આવ્યો છે. પ્રમુખ ગ્રીન સોસાયટી મોગરાવાડી ખાતે 28 વર્ષીય પુરુષ અને કલવાડા 4 રસ્તા ખાતે 29 વર્ષીય પુરુષનો કેસ પોઝિટિવ આવ્યો છે. અત્યારે જે ડિસ્ચાર્જની માહિતી મળે છે, વાપીના 4 લોકોને આજ રોજ ડિસ્ચાર્જ મળ્યો છે, જેમાં 3 પુરુષ 1 સ્ત્રીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. વલસાડમાં અત્યાર સુધી 46 લોકો હોમ ક્વોરન્ટાઇન, સરકારી ફેસિલિટીમાં 26 લોકો ક્વોરન્ટાઇન, પ્રાઇવેટ ફેસિલિટીમાં 65 લોકો ક્વોરન્ટાઇન. કુલ ક્વોરન્ટાઇનની સંખ્યા 137 વલસાડ તાલુકામાં થાય છે. વલસાડમાં અત્યાર સુધી 290 કેસ નોંધાયા છે, 40 લોકો દાખલ છે, 222 લોકોને રજા આપવામાં આવી છે, અને કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોસર મૃત્યુમાં 28 લોકોના મૃત્યુ થયા છે.